सिविल हॉस्पिटल खाते बांधकाम कार्य में घोर बेदरकारी जोवा मळी रही है। कोईपण सेफ्टी साधनों वगर कामदारों काम करी रहा है। आश्रे 500 फूट जेटली ऊंचाई पर वगर सेफ्टीए काम करे छे कामदारों। जीवना जोखमे काम करता कामदारों नजरे पड़ा। मोटा भागना कामदारों पासे कोईपण प्रकारना सेफ्टी साधनों नहीं। पार्किंग झोनना बेजमेंट में पण पाणीनो भराव थई गयो छे। कोई जानहानि थाय तो तेनो जवाबदार कोण ते सौथी मोटो सवाल छे। अगाउ पण क्रेन माथी सळिया पड़ता दुर्घटना सर्जाई चुकी छे। भरूच शहेरनी मध्यमां आवेली भरूच सिविल હોસ્પિટલમાં વિવાદ થંભવાનું નામ ના લેતો હોય તે પ્રકારે એક બાદ એક જે દ્રશ્યો સિવિલ હોસ્પિટલમાંથી સામે આવી રહ્યા છે તે ખૂબ જ ચોંકાવનારા છે। આપ જોઈ શકો છો મારી પાછળના ભાગે અત્યારે જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં આગળ સિવિલ હોસ્પિટલના નિર્માણ માટે 5મા માળ સુધીનું જે કાર્ય છે તે અહીંયા હાથ ધરવામાં આવી રહ્યું છે। છેલ્લા ઘણા દિવસોથી આ જે કામગીરી છે તે અહીંયા કરવામાં આવી રહી છે, પરંતુ જે પ્રકારે અહીંયા જે કામદારો કામ કરી રહ્યા છે એ કોઈપણ જે સેફ્ટીના સાધનો હોય જે કામદારો પાસે જોવા નથી મળી રહ્યા। જે કિનારા ઉપર 500-600 ફૂટની ઊંચાઈ ઉપર આશરે આ કામદારો જે છે તે કામ કરી રહ્યા છે, પરંતુ જે ધારી ઉપર આવીને અહીંયા કામગીરી કરતા આ જે કામદારો છે તે જીવના જોખમે નજરે પડી રહ્યા છે। આપણે દૂરના દ્રશ્યો બતાવવાની કોશિશ કરી જે કામદાર છે તે કયા પ્રકારે કામગીરી જોખમી રીતે કરી રહ્યો છે તે પણ અહીંયા જે કેમેરામાં જે છે તે આપણે બતાવવાની કોશિશ કરીશ। જે પ્રકારે આટલી ઊંચાઈ ઉપર કામદારો કામ કરી રહ્યા છે, પરંતુ હોસ્પિટલ સત્તાધીશો તરફથી અથવા તો જે કોન્ટ્રાક્ટર હોય છે તે કોન્ટ્રાક્ટર તરફથી આ કામદારોને એક પણ સુવિધા કંઈક પણ જે સેફ્ટીની સુવિધા હોય છે પોતાના જાનમાલ માટેની જે સુવિધા હોય છે તે આપવામાં નથી આવતી। આ અગાઉ પણ આ જ સ્થળ ઉપર આ જે ક્રેન આપણે જોવા મળતી હશે એ ક્રેનની અંદરથી જે કેટલો જે લોખંડના સળિયા ભરેલો જે સામાન હતો તે સામાન અહીંયા બાજુના જે પાર્ટી પ્લોટમાં પડ્યો હતો। ગાડીઓને નુકસાન થયું હતું, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ ન થવા પામી હતી। પરંતુ અત્યારે જે આ સ્થિતિની અંદર આ કામગીરી જે છે તે ચાલુ છે, જે પ્રકારે કામદારો જે છે તે ધારી ઉપર આવીને એટલે કે 400-500 ફૂટની અંદાજિત આ ઊંચાઈ છે, 5-10 માળ સુધી આ સિવિલ હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે, પરંતુ જે પ્રકારની બેદરકારી અહીંયા જોવા મળી રહી છે ક્યાંક ને ક્યાંક સત્તાધીશો ઉપર પણ સવાલો ઉભા કરી રહ્યા છે, સાથે સાથે જે કામદારોના કોન્ટ્રાક્ટર છે તેઓની કામગીરી ઉપર પણ સવાલો ઉભા થયા છે। આટલા મોટા નિર્માણ કાર્યને હાથ ધરવામાં આવતું હોય ને અહીંયા કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે। સાથે જ જે સિવિલ હોસ્પિટલના બેઝમેન્ટની વાત કરું તો સિવિલ હોસ્પિટલના બેઝમેન્ટની અંદર મોટા પ્રમાણની અંદર પાણીના ઝરણા જે છે તે ફૂટતા હોય છે, તે પ્રકારના દ્રશ્યો પણ અહીંયા જોવા મળ્યા હતા। એટલે કહી શકાય કે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં જે સત્તાધીશો છે તે ક્યાંક ને ક્યાંક સિવિલ હોસ્પિટલના અંદર જે કામગીરીઓ જે થતી હોય છે તેને ગામોમાં સદંતર નિષ્ફળ થતા હોય અથવા તો તેઓની જાણ બાળા જ આ પ્રકારની પ્રવૃત્તિઓ અહીંયા થતી હોય તે એક બાબત ચર્ચાનું કેન્દ્ર બની છે। હાલ તો એક જ માંગ છે કે વહેલી તકે આ કામદારોને સેફ્ટીના સાધનો આપવામાં આવે અને ત્યારબાદ આટલી ઊંચાઈઓ ઉપર કામગીરી કરવામાં આવે, સાથે જ જે સિવિલ હોસ્પિટલના બેઝમેન્ટની અંદર જે પ્રકારે પાણીની ઝરણા ફૂટી રહ્યા છે તેના નિકાલ માટે પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવે અને તેનું પણ યોગ્ય નિરાકરણ આવે તેવી બાબતોને લોકમાંગ ઉઠવા પામી છે। હાળુન પટેલ, VTV ન્યૂઝ, ભરૂચ।